ખાટી છાશ અને ગોળના દ્રાવણનું જો તમે આ પોપૈયામાં અને આ શાકભાજીમાં આપણે નાખેલું છે એનું પરિણામ તમે જોઈ શકો છો મિત્રો. અહીં આ કેળામાં પણ એ નાખેલું છે. હવે આપણે આંબામાં અખતરો કરીએ. નમસ્કાર મિત્રો, તમે છો એક પ્રવાસી સાથે અને આજે આપણે છીએ ખેતરની સફર પર. તો તમે જોઈ શકો છો આંબામાં ધીરે ધીરે મોર ફૂટી રહ્યો છે. હવે મિત્રો, આપણે આમાં જે દવા કરી હતી, તમે અગાઉનો વિડીયો જોયો, એ સિવાય બીજી એક દવા આપણે કરી રહ્યા છીએ અને જે આંબામાં બધા જ આંબામાં મોર ફૂટવામાં એ કામ કરે છે. તો ચાલો એ દવા તરફ આપણે જઈએ. મિત્રો, આ જીવામૃત બનાવેલું છે જે આપણે જીરામાં, ધાણીમાં, ઘઉંમાં અને જે આપણી વાડીમાં જે શાકભાજી છે તેમાં પાવા માટે છે. આ જીવામૃત આપણે પાણી સાથે દરેક પાકને આપવાનું છે. મિત્રો, આ છે ગોળ અને ખાટી છાશનું મિશ્રણ જેમાં આપણે 100 છોડવા છે આંબાના, એટલે 10 લીટર ખાટી છાશ અને 2 કિલો ગોળ આમાં પલાળેલું છે. આ છેલ્લા 7 દિવસથી જ્યારે આપણે એની પહેલાં જે દવા કરી, દવા છાંટી પંપથી, ત્યારથી પલાળેલું છે અને ત્યારબાદ આમાં પાણી નાખેલું છે. હવે આપણે દરેક આંબાના છોડને 2 લીટર આ મિશ્રણ જે છે તે આપવાનું છે મિત્રો. તો ચાલો આપીએ. આ રીતે જો તમને આંબાના આ મૂળ દેખાઈ રહ્યા છે, એ આપણે ગોળ કરેલો છે, પાણી પાયેલું છે. હવે આ જે દ્રાવણ છે ગોળ અને છાશનું, તે આ રીતે 2 લીટર દરેક આંબામાં નાખવાનું છે અને ત્યારબાદ આંબાના મોરમાં અને એમાં તમને એનું પરિણામ હું બતાવીશ. મિત્રો, આ આંબાનો છોડ છે, તમે જોઈ શકો છો તેમાં ફરતે માટી ચડાવેલી છે અને આ માટી જે ચડાવેલી છે તેમાં જે મિશ્રણ છે એ આપણે ફરતું આ રીતે ઢોળવાનું છે. દરેક આંબાને આપણે 2 લીટર આ મિશ્રણ આપવાનું છે મિત્રો અને ત્યારબાદ આપણે ફરક જોઈશું જ્યારે મોર આવશે ત્યારે કે આંબામાં શું શું ફેર પડ્યો. અને હજી પણ મિત્રો એક દવા આપણે કરવાની છે જે આંબામાં ઈયળ છે તેના ઉપદ્રવ માટે. તેમાં જે કડવા પાનના જે પણ વૃક્ષો આવે છે તે વૃક્ષોનો આપણે ઉકાળો બનાવીને છાંટવાનો છે. પરંતુ અત્યારે આપણે આ આપી રહ્યા છીએ જેથી કરીને મોર ફૂટવામાં સરળતા રહે અને સારો મોર આવે અને આંબા ખીલી ઉઠે. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે અને પ્રાકૃતિક ખેતી માટે, ઓર્ગેનિક ખેતી માટે શું શું કરી શકાય તેના ઉપાયો માટે આપ અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને જુદા જુદા સ્થળની પણ આપણે મુલાકાત લેતા રહીશું. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. આવજો.